નર્મદાના આમલી ગામના લશ્કરી જવાન યોગેશ વસાવાનો માર્ગ અકસ્માતમાં મોત નિપજતા તેમના મૃતદેહને સહિત ગીતો સાથે પોતાના વતન સૈનિકોએ યુવાની સલામ આપી વિદાય આપી હતી. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલી ગામે રહેતો યોગેશ પુનિયા વસાવા દેશની બોર્ડર પર રાજસ્થાન ખાતે ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલા તે પોતાના ગામ આમલીમાં સામાજિક પ્રસંગમાં ભાગ લેવા રજા લઈને આ યોગેશ વસાવા આવ્યો હતો. રજા પૂરી કરીને તે પોતે ફરજ પર હાજર થવા માટે જ જતો હતો. તેમાં કારમાં રાજસ્થાન બોર્ડર પાસે કાર અકસ્માતમાં મોતને ભેટ્યો હતો, જેથી આર્મી કેમ્પ દ્વારા આ સૈનિકના મૃતદેહને રાષ્ટ્રીય તિરંગામાં લપેટી રાજસ્થાનથી રાજપીપળા લાવવામાં આવ્યો હતો, જેમાં આમલી ગામ અને રાજપીપળા સહિત અન્ય આગેવાનો આદિવાસી આગેવાનો મોટી સંખ્યામાં રાજપીપળા વિજય ચોક કાળાઘોડ પાસે ભેગા થઈ યોગેશ વસાવાની અંતિમ ગૌરી યાત્રા આખા શહેરમાં ફેરવી રાજપીપળાના લોકો અને યાત્રામાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. યાત્રા સ્વરૂપે તેમના ગામ આમલી લઈ જવામાં આવી. સવારે એક શહીદ આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી વિધિવત અંતિમ વિધિ કરી હતી. આજે સંસદ યાત્રા એવી રીતના નીકળી છે, જે આમલી ગામનો યોગેશભાઈ પુનિયાભાઈ વસાવા જે દેશના રક્ષણ માટે જે વીર જવાન છે એ દેશના રક્ષણ માટે નોકરી કરતો હતો. આજે આમલી ગામના પ્રથમ પહેલીવાર અમારા ગામનો જે સરકારી દફતરે નોકરીમાં જોડાયો હતો અને એ જોડ્યા પછી ઘણા બધા યુવા મિત્રોને એને સારી સમજણ આપીને ઘણા યુવા મિત્રોને નોકરીની સમજણ આપીને નોકરી પણ લાગ્યા છે. આજે અમને બધા આમલી ગામના યુવા મિત્રોને બધાને ગામ લોકોને બધાને દુઃખ થાય છે એ શહીદ થઈ ગયો અને આજે ગામ લોકોને બધાને ગૌરવ છે એ જે યોગેશભાઈ હતા એ ઘણા સારા હતા. જ્યારે રજા પરથી આવે બધા લોકો ગામ લોકોને મળતા હતા, સારા દાદા લોકોને મળતા હતા, બધાને મળતા હતા અને એ જે એમની ડ્યુટી એમની નોકરી હતી રાજસ્થાનમાં, તો રાજસ્થાનમાંથી એ રજા પર આવ્યો હતો અને અમારા સમાજમાં કંઈ પ્રસંગ હતું એના માટે આવ્યો હતો અને રજા પૂરી કરીને એની ફરજ પૂરી કરીને એને નોકરી પર ફરજ જતા એ રાજસ્થાન એને નોકરી પર જતા તેમનો રસ્તામાં સ્વીપ ગાડીમાં એક્સિડન્ટ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. એવી અમને એના મોબાઈલ પર અમે કોલ કર્યો હતો, ફોન કર્યો હતો, એના દ્વારા અમને માહિતી મળી હતી અને એમના સ્ટાફ દ્વારા અમને માહિતી નહોતી મળી. એના પહેલાં અમે એના મોબાઈલ પર ફોન કર્યો હતો એટલે અમને માહિતી મળી હતી, ત્યાર પછી અમે કાર્યવાહી ચાલુ કરી હતી અને આજે એમને જે શહીદ થઈ ગયા છે યોગેશભાઈ એમના નામ પર આજે અમારા નાંદોદ તાલુકામાં નાંદોદ શહેરમાં જે અંતિમ યાત્રા ગૌરવ યાત્રા અમે શહેરમાં આજે કાઢેલ છે. એમની સાથે ગામ લોકો આજુબાજુ ગામડાના લોકો શહેરના લોકો બધા જોડાઈને એમને યાત્રામાં જોડાયેલા છે.